वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी रचित हरिबळ गीता मा त्रीजा कड़वा मा आपणे कथा सांभळी गया के बळ राखी बहुनामीनु रेवु निर्भय नरने नचिंत पतित पावन विरुद्ध छे ए तजसे नहीं कोई रीत ए विश्वास अंतरे राखी तजे बीजू बळ ए प्राणी उतरशे भली भाते भवजळ। बळ राखी बहु नामीनु कारण के भगवाननु बळ छे ने स्वरूप निष्ठा ए तो वहाणनी जग्याए छे। એમાં બેસી ગયા તો સહેજે સહેજે અજર અમર એવું જહાજ ભવસાગર પાર ઉતારે, બાકી તો બીજા સાધનો તો મશકને તુંબા જેવા તારે નહીં। તો કે છે આ નિશ્ચયરૂપી બળ છે ને, નિષ્ઠારૂપી બળ છે ને, શરણાગતિરૂપ બળ છે ને, આશરારૂપી આશ્રય આશરો એ રૂપી જે જહાજ છે ને, એમ કે છે અહીંયા એ પોતનો એટલો બધો મહિમા છે કે પથરા તારે ઓ પથરા કેવા। આગળ સ્વામી કહેજો, એ વિના ઉપાય હોય કોઈ એક જી કે જો સૌ હમજી કરી વિવેક જી, એ વિના સાધન બીજા અનેક જી, અતિમતિ ગતિએ નક્કી કર્યું ને એકજી, એ વિના ઉપાય હોય એકજી કે વિના, એ વિના નિશ્ચય વિના આશરા વિના, આજે હરિના બળ વિના ગમે એટલા ઉપાય હોય સમજવું હોય વિચારીને વિવેક કરીને કહેજો મને જો તમને ખબર હોય તો। સ્વામી કે મને તો ખબર છે, આના સિવાય બહાર નીકળાય એવું નથી। બાહુબળે માણસ કેટલું તરી શકે, કેટલે પહોંચી શકે પોતાના બળથી, અને હું બળ કેટલું દરિયો છે આ તો, આ ચકલી ચાંચે કરીને ઉલેચી ઉલેચીને કેટલું ઉલેચી શકે, આપણે તો ચકલી જેવા જીવ, કીડી જેવા જીવ, અને આ તો સહજાનંદ સાગર, આ તો ભવસાગર, અને એ પાર કરીને સહજાનંદ સુધી પહોંચવાનું। એટલે કે છે તો હરિનું બળ હોય, ભગવાનનું બળ હોય ને, મહત્તમ હોય ને, મહિમાવાળો પોગી જયો। આપણે કથા સાંભળી ગયા બધી મહિમાની, મને યાદ આવી એટલે કહું તમને, આ તો ભગવાન કેવા છે, ગારુડી જેવા છે। મણિધરને સ્વામી વાતોમાં કહે ને, ત્રણ પ્રકારના વાદી હોય,
મદારી, એક તો વાદી, બીજા ફૂલવાદી અને ત્રીજા ગારુડી. વાદી શું કરે? મોરલી વગાડે, પેલી બીન આવે ને, હા, રાફડો હોય કંઈક ભોણ હોય ત્યાં બીન વગાડે. એ હરફ બહાર નીકળે તો પકડી લે, ન નીકળે તો ક્યાંક બીજે જાય. પણ ફૂલવાદી છે ને, એ શું કરે? મોરલી વગાડે, નીકળે તો પકડે, ન નીકળે ને શું કરે? એની એના મંત્રો હોય, એ મંત્રો ભણે અને આ રૂમાલ હોય કપડું એના વળ દે અને મંત્ર બોલતો જાય તો અહીં જેમ કપડું વળ ખાય એમ પેલો હરફ પણ ત્યાં વળ ખાઈને મરી જાય, એને મારી નાખે મંત્રથી. પણ એ જીવતો ન જવા દે. અને ત્રીજા પ્રકારનો જે ગારુડી નામનો જે વાદી છે ને, એ તો મોરલી વગાડે ને એટલે છેક પાતાળમાં ઘરી ગયો હોય ને તો એ ત્યાંથી બહાર નીકળવું પડે ને, ગમે એટલો ઊંડો હોય ને ગમે એવો મણીધર હોય ને તો એ બહાર નીકળે. સ્વામી કે પહેલાં અવતારો થયા એ બધાએ મોરલી તો વગાડી, પણ જેટલા શરણે આવ્યા એનું કલ્યાણ કર્યું, એની પાસે હાથ જોડ્યા અને પગે પડ્યા કે ભાઈ અમને તારો, એટલે તાર દીધા, પકડી લીધા. ને બીજા જે રામ ને કૃષ્ણાદિક જે અવતાર થયા ને એણે મોરલી વગાડી, શરણે આવ્યા તો ઠીક, અને રાવણ જેવાન, કંસ જેવાન, શિશુપાળ જેવાન, એ મોટા કુંભકર્ણ જેવાન એવા શરણે ન આવ્યા તો શું કર્યું? વળ દઈને મારી નાખ્યા, કોઈને ધૂંબે માર્યા ને કોઈ કે બાણે માર્યા ને કોઈ કે ચક્રે માર્યા ને હથિયારે કરીને મારી નાખ્યા. જ્યારે આ વખતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો અવતાર ધરતી ઉપર થયો ને, એણે મોરલી વગાડીને ભાઈ મણીધર જાગ્યા, હો મણીધર ડોલવા લાગ્યા ને શરણે આવ્યા બધાય, મારવા ન પડ્યા એને, એ નીકળ્યા બહાર. જોબન પગી જેવાન, મા મુંજો સુરન, માનભા જેવાન, જસા કામળિયા જેવાન, પાપના પહાડો હતા મોટા મોટા, હજારો ને હજારો, જેમ પેલી નદીઓ કેમ સાગર તરફ દોડે એમ આ લોકો મહારાજ તરફ આકર્ષાયા, ખેંચાયા અને પગમાં પડી મહાન મુક્ત જેવી સ્થિતિ છતે દેહે પહોંચી ગયા, બની ગયા. જોયું તમે, આવો મહિમા છે ભગવાનનો. આવો મહિમા વિચારીને કહે છે ને કે ભાઈ વહાણ જો લાકડાને તુંબડાને ઘાસને તારવાનો હોય તો એ વહાણનો મહિમા શું, પણ ભાઈ પાષાણને લોઢા તારે તો એ વહાણનો મહિમા છે. એમાં તો લોઢા તાળ્યા. ઘાણલા ગામના મૂળી ડોશી હતા, કેવું ભગવાનનું બળ, શું એને સાધન, પણ કેવો કેફ, કેવો એને કારણે. લો, એ પેલા ભગત નહોતા, આપણા સંતો મુક્તાનંદ સ્વામી મંડળ લઈને ગામડે ફરવા ગયા અને એ ઘણલા ગામને પાદર તળાવને તળાવને કાંઠે ઉતારો કર્યો, પછી ઝોળી માગવા ભિક્ષા લેવા માટે ગામમાં ગયા, ત્યાં ડોશી પોતાના ઘરમાં ધોળ કરતી હતી. સંતોને સંતોએ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો ઉભાર્યા. ડોશીએ જોયું મારા પિટ્યા બાવલિયા અત્યારે ક્યાં આવી ગયા, હું કામનો પાર નથી, હું આવ નવરી બેઠી છું. તે ક્રોધ ચડ્યો ને એવી માથા ભારે હો ડોશી આખા ગામમાં, એવી ગાળો બોલે. હવે આ સાધુને જોયા તો પેલું ધોળવાળું પોતું હતું ને એ નાખ્યું સંતો માટે માથે, બોલો ચૂનાવાળું. સંતોને થયો ભિક્ષા મળી, સ્વામીએ લઈ લીધું. એ લઈને ગયા તળાવમાં, ધોયું, તડકે હૂકવી અને પછી એના રેસા કાઢ્યા, એ કપડાં એ ગાભામાંથી, અને એની વાઇટ બનાવી, તી ઘીમાં તેલમાં જબોળી અને પ્રગટાવી અને મહારાજની આરતી કરી અને સ્વામીએ પ્રાર્થના કરી કે જેમાં જ્યોત પ્રગટે ને એમ આ ડોશીના મનમાં છે ને એના હૃદયમાં એના આત્મામાં પણ જ્ઞાનની ભક્તિની જ્યોત પ્રગટાવજે પ્રભુ, જેમાં વાટ બળે ને એમ એના ક્રોધાદિક જે અંતઃશત્રુ એને બાળી નાખજે મહારાજ. શું કીધું? આ વાટ બળે એમ દોષ બાળજે એના, ટાળજે, અને વાટમાંથી જેમાં દીવામાંથી પ્રકાશ નીકળે ને એમ એના હૃદયમાં
જ્ઞાનનો પ્રકાશ કરજે, એને દર્શન, એના ગુના બધાય તું માફ કરજે એટલે હું પ્રાર્થના કરું છું. અને ખબર નહીં શું થયું, ઘેરે ડોશી રાત્રે ખાઈ પીને જ્યાં હોવા જાય ને તો ઊંઘ નો આવ્યો, પડખા ફરે ઊંઘ નો આવે, એના ધણીને જગાડ્યો, જાગો કે શું થયું, કે આજ મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. જો પેલી બાજુ સ્વામી આરતી કરે છે અને આ બાજુ મેંડા દોષો બળવા, પશ્ચાતાપ મીંડો થવા, રડવા લાગી ડોશી કે શું થયું. ત્યારે ક્યાં સાધુ આવ્યા હતા એ બિચારા, એને ક્યાં એવું કંઈ ના પાડ્યું, તવાઈ જાત, પણ મેં અભાગણી એને આ ધોળવાળું પોતું માર્યું, મારાથી સાધુનો અપરાધ થયો, મને ઊંઘ નહીં આવે. હવે અત્યારને અત્યારે સીધું લઈને જાઓ અને સાધુ અહીંયા ગામની ભાગોળે તળાવની પાળે જ ઉતર્યા છે અને એ ગયા સંતો, સંતો પાસે બોલાવ્યા, ઘેરે બોલાવ્યા, ઓ રસોઈ બનાવીને જમાડ્યા, અપરાધ એનો ક્ષમા કરાવ્યો. અને પછી કે સ્વામી ડોશી કે એના ધણીને સંતોને કહો કે અમારી ઘેરે રોજ સાધુની જોડીઓ લટકે. શું કીધું, અહીંયા આવો એટલે અમારી ઘેરે જ ઉતારા થાય. અને એને સ્વામીએ બળની, મહારાજના મહિમાની વાતો કરી અને ભાઈ એવી ખુમારી ચડી. તે શ્રીજી મહારાજ એક વખત દાદા ખાચરને પરણાવવા માટે ભટવદર જતા હતા, તે રસ્તામાં ઘાણલા ગામ આવે અને ડોશી આડી ફરી, મૂળીબાઈ રસ્તામાં ઊભા રહી ગયા. મહારાજ, મહારાજ કે બાઈ હું તો પરણાવવા જાઉં છું દાદાને, કે એ બધું પરણાવવાનું પછી આપણે ઘેરે અહીંયા આવ્યા અને ભાગોળમાંથી નીકળી જાઓ, એમ હાલે નહીં, હો હું જવા ન દઉં, હાલો ગામમાં, હાલો ઘેરે, હાલો પધરામણી કરો, બેસો રસોઈ જમો. અને એવો પ્રેમ ને એવો ભાવ ને એવા મહારાજને પકડ્યા, મહારાજ પણ એને આધીન થઈ ગયા. બોલો, પરણાવવા જતા તે ભૂલી ગયા ને એને ઘેરે વયા ગયા, ઉતારા કર્યા, જમાડ્યા, બહુ પ્રેમથી બહુ ભાવથી. મહારાજને પણ અહો અહો પણ થઈ ગયું, બાઈને પણ મહારાજના સંતોના દર્શન કરી અને ધન્ય 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 થઈ ગઈ, કેફ ચડી ગયો. મહારાજ કે હવે અમે નીકળીએ, અમારે આ મુહૂર્ત છે ને આમ આ કામે નીકળ્યા છીએ, એટલે બહુ બે ચાર દી ન રોકાવાય, નહીંતર અમારું લગ્નનું મુહૂર્ત જોઈ જાય. પણ એક અમે બહુ રાજી થયા છીએ, માજી અમે બહુ રાજી થયા છીએ, માગો માગો કંઈક. શું કીધું એનું ધણીને, એમ થયે કે આ ડોશી ને આપણે આ ઝૂંપડું છે, નળિયાવાળું મકાન છે, તે કાં તો રાજમહેલ માગી લે, થોડી જમીન જાગીર માગી લે, થોડાક સોનું ચાંદી માગી લે, થોડા રૂપિયા માગી લે. આવું એનો એને ધણીને સત્સંગ નહોતો. મૂળીબાઈ હાથ જોડીને મહારાજને કીધું, મહારાજ તમે મળ્યા, હવે મારે શું જોઈએ. મહારાજ કે એમ આપ્યા વગર તો હવે નહીં જાઓ, તમે આટલી ભક્તિ કરીને બહુ રાજી થયો છો, કંઈક તો માગો. બહુ આગ્રહ કર્યો એટલે ડોશીમાં કે કામ કરો, આ સંતોની જોડીઓ મારે ઘેરે લટકે એવું કંઈક કરો. હું કીધું એનો ધણી કે આ બગણી આ હું માગ્યું હતું એ જાહે કે. હું કીધું સાધુની જોડીઓ લટકે એટલે કંઈ સાધુ હે કંઈ કમાવા જવાના છે, કંઈ આપી દેવાના છે, હમણાં સીધું ખાઈને જાહે આ હું માગ્યું તે. ત્યારે મહારાજ કે આણે તો બધું માગી લીધું. એના ધણીને કે ભાઈ આ તમારા ઘરના છે ને બહુ હોશિયાર છે, બહુ બુદ્ધિવાળા છે, આને સાધુની જોડીઓ લટકે એટલે એની પાસે એટલું હું માગ્યું ખબર. જો સાધુ આવે એટલે ભગવાન આવે, જ્યાં સાધુ જાય ત્યાં ભેળા કોણ જાય, અને જ્યાં ભગવાન જાય ત્યાં લક્ષ્મી જાય, કારણ કે લક્ષ્મી પતિવ્રતા છે ને, સદલક્ષ્મી તો ભગવાનને છોડીને ક્યાંય જાતી. તો હું બાકી રહ્યું કે ભગવાન આવશે, સાધુ આવશે, લક્ષ્મી આવશે, હવે તમારે શું જોઈએ. આ તો કહે છે ને કે પેલો એક બુદ્ધિશાળી વાણીઓ ભગવાન રાજી થયા માગ માગ, તો એને કેવું કેટલું માગી લીધું. એક તો આંધળો હતો, ભિખારી હતો, શિવજી પાસે ગયો મંદિરમાં અને શિવજીને પ્રાર્થના કરી, શિવજી પ્રગટ થયા, માગ માગ તારે કે હાથ માળની હવેલી હાથ મેં માળે, મારા વચલા દીકરાની પત્ની હોનાની ગોળીમાં છાશ ફેરવતી હોય એવા મને દર્શન થાય.
એકય છોકરો નહોતો, પરણ્યો નહોતો, ભિખારી હતો. એક વાક્યમાં કેટલું માગી લીધું? મા ભગવાને કીધું તો એક જ વાક્યમાં માગજે, બીજું સેન્ટેન્સ નહીં, એક જ વસ્તુ માગજે. શું કીધું? એક જ આપીશ, બે નહીં. એક વસ્તુમાં શું બાકી રાખવાને? બધું માગી લીધું. મહારાજ કે આ ડોશીમાં આવું કર્યું, પેલા આંધળા ભિખારી જેવું. લે સાધુ આવે એટલે ભગવાન આવે, ભગવાન આવે એટલે લક્ષ્મી આવે, સુખ આવે, સાહેબી આવે, રિદ્ધિ આવે, સિદ્ધિ આવે, બધું આવે. પણ ડોશીનો કેફ કેવો એ વાત મારે તમને કેવી છે. બળ કેવું ભગવાનનું, એમ બીજું કાંઈ ના જોઈએ ભગવાન તમારા સિવાય, તમારો એક આશરો. બીજું હું સાધન શું કરું? પછી અંતકાળ આવ્યો ડોશીનો, અને એમ કહેવાય છે એનો પતિ બાજુમાં બેઠો રડે, ત્યારે આ મૂડીબાઈ કે કેમ આંખમાંથી આંસુ પાડો છો? તારે કે તે તો આખી જિંદગી ભજન કર્યું, ભક્તિ કરી, સાધુની સેવા કરી, મહારાજને રાજી કરી લીધા, હું તો કંઈ ભગત રહ્યો નહીં, અને મેં કાંઈ માળા પૂજા કાંઈ બીજે નિયમ પાડ્યા નહીં, અરું મારું શું થાય? કે હું કીધું મારું શું થશે? તું ભાઈ જઈશ, હું એકલો થઈ જઈશ, અરું મારું તો મોક્ષ બગડી, હું તો નરકે જઈશ. અને ત્યારે ડોશીમાં ઊભા થઈ ગયા હો, એના ધણીનું કાંડું પકડીને, હા હા શું બોલો જ તમને, તમને કે છે કાંઈ શરમ કે આવું બોલોતા? તો પણ હું શું કરું બીજું, તારી જેવું હું તો કંઈ નથી કરી શક્યો. તારે કે હું કોણ? સહજાનંદી સિંહણ, અને મારા હાથના રોટલા તે ખાધેલા, અને પાણી પીધેલું મારી મારા ઘરમાં તું રહેલો. અરે એક સત્સંગીના હરિભગતના ગોળાનું કોઈ પાણી પી લે તો એનું કલ્યાણ થાય, તો આખી જિંદગી મારા ઘડેરા રોટલા ખાધા છે, અને આવી મોડી વાત કરશ, તને શરમ નથી આવતી કે? આમ કીધું. બોલો. માટે જાગ્યા ત્યારથી હવાર હરિનું ભજન કરજો, ઠાકોરજીનું વરદાન છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, આટલો ભરોસો રાખજો, આટલું ભગવાનનું બળ રાખજો. હા, એનું બિરુદ છે કદી બદલે નહીં. પતિત પાવન છે તો તમે તો પતિત નથી ને એવા, પાપીના પહાડોના પહાડો, પાપના પહાડો એને તાર દીધા ભગવાને. આવી બળની વાત કરીને જતા જતા એ પહેલાં ભગત કરીને ગઈ. બોલો કેવું બળ એને, કેવું બળ! ડોશીમાં એક પેલા આપણા લક્ષ્મીબાઈ હતા ને, આ કઠલાલના રામબાઈ, શ્રીજી મહારાજ એમની ગામને ભાગોળે આવ્યા, અને પછી ત્યાં થઈને ડાયરેક્ટ ઘોડીને પાઈ અને સીમાડે થઈને આગળ વડતાલ જતા હતા. ત્યાં કોઈ બાયોએ રામબાઈને કીધું કે આ તમારા સ્વામિનારાયણ હમણાં આવ્યા હતા કે? ક્યાં ગયા? તો કે આ માર્ગે. તે પાણીનો ઘડો ભરી અને પાછળ દોડ્યા, સીમાડ્યા, બૂમો પાડે, ઓ મહારાજ ઉભાર્યો, ઉભાર્યો. તો ભગુજી બેળા હતા ને એ સાંભળી ગયા, મહારાજ ઉભાર્યો, કોક માજી આવે છે પાછળ. મહારાજે માણકી ઊભી રાખી. ડોશી દોડતા દોડતા આવ્યા. અરે મહારાજ આમ વયું જવાનું, મને એમને સમાચાર નહીં, કાંઈ નહીં, ગામમાં આવ્યા વગર, ઘેરે આવ્યા વગર. મહારાજ કે અમારું ઉતાવળ છે. સારું કે ઉતાવળે તો ભલે હોય, પણ એક કામ કરતા જાઓ, શું તમારો આ પગ છે ને આ મારા આ ગોળામાં બોળતા જાઓ. કે મહારાજ કે પછી શું કરશો તમે એને? તારે કે આ પાણી મારા કૂવામાં, ગામની ભાગોળે કૂવો છે ને, એમાં નાખીશ, તે આ પાણી જેટલા જણા પીશે ને, સિંચીને લઈ જાય ઘેરે, જેટલાના પેટમાં જાય ને બધાનું કલ્યાણ થાય, ઢોર ઢાકર પશુ પંખી માણવ બધાનું કલ્યાણ થાય. મહારાજ કેટલું બળ, તમે જોવો તો ખરા કેટલું બળ! એક ભગવાનનું સ્પર્શેલું પાણી પીવે એનું કલ્યાણ, આ પુરુષોત્તમ પ્રકાશ, આ મહિમાને ઘુગવતો આ ગ્રંથ આપણે સાંભળી ગયા પહેલાં. આવો મહિમા જેને હોય, સાધન શું કરે એની આગળ પાણી ભરે. એટલે એનો અર્થ એ નથી કે ભાઈ સાધન ન કરવા, ભગવાનની પ્રસન્નતા. આ ગુરુજી તમે જો કેટલી સ્વરૂપ નિષ્ઠા, કેટલો મહિમા મહારાજનો, કેટલું બળ, કેવી નિષ્ઠા સર્વોપરી, પણ છતાંય તપ કેટલું કરે જોયું તમે? નહીતર ઘણા એક ગામડે ગયા ને, નામ દઈ દો, આ તો આમ તો બધાને નામ ન દેવા, ત્યાં કંડારીની બાજુમાં જ ગામ છે, કાયાવરણની બાજુમાં ગયા. એ થાળ હતો એક હરિભગતે કીધું કે આવજો સંતો બધા મંડળ લઈને જમાડવા છે. સારું, ગયા મંદિરે,
એટલે પછી મંદિરે દર્શન કર્યા, બેઠા, કોઈ દેખાણું નહીં, કંઈ સીધું નહીં, કંઈ શાકભાજી નહીં, કંઈ નહીં. એટલે શું થયું, 11 વાગ્યા તોય કોઈ પછી આવ્યા, જેને થાળ હતો ને એ. એટલે કીધું કે આ ભગત આવ્યા પણ એમ નમ આવ્યા, કાંઈ લઈને નહીં. એટલે કે તમે થાળનું કીધું તું નહીં, કાંઈ સામાન તો છે નહીં. તો કે બધું રેડી છે, કે ક્યાં રેડી છે, કે ગુરુજી કે ક્યાં, આપણે ઘેરે. એટલે ગુરુજીને થયું કે ઘેરે થાળ કરવાનું, હાલો મોડા ભેગું, મોડું બીજું શું હવે. ઘેરે ગયા તો કે આ સંતોને બધું રસોડું બતાવી દો, વાસણ બાસણ સીધું પાણી જે છે તે બતાવી દો, એટલે ફટાફટ મંડે રસોઈ બનાવવા. એની ક્રિયા સોળે કરીને આખું બધું ઉટકીને સાફ કરીને ગાળી ચાળીને બધું. ત્યારે કે હોતું છે, પેલા ભગત કે શું કે હોતું છે, કે હવે તો પથ્થર મૂકી દો, પથ્થર એટલે રસોઈ તો તૈયાર છે, કે 10 વાગ્યાની રસોઈ તૈયાર છે, એટલે હું તમને બોલાવવા આવ્યો હતો. કે કોણે બનાવી? તો કે અમારા ઘરના બેનો બે ચાર છે, એમને બનાવી નાખી. કે ત્યારે કે ગુરુજી કે ભાઈ અમે નથી જમતા, અમે તો જાતે સ્વયં પાકી છીએ, અમારા નિયમ છે. અમે જ્યાં જઈએ ત્યાં અમે પાણી નથી પીતા કોઈના હાથનું, અમે અમારું જાતે, અમે પોતે અમારી વિધિ કરીને પછી લઈએ, અમારી રીત જુદી છે. ત્યારે કે લે, કેટલાય સંતો અમારે ઘેરે વરહમાં આવે છે, અમે આમ જ એમની સેવા કરી છે, ને બધા જમે છે, તમને શું વાંધો, તમે ક્યાંથી નવા નિયમ કાઢ્યા? અરે ભાઈ, નિયમ અમે નવા નથી કાઢ્યા, એમને નવા કાઢ્યા છે. અમે તો જે ભગવાનને બતાવેલી રીત છે એ પ્રમાણેની આ રીત છે. ત્યારે ઠપકો કોને દે છે? પછી છેલ્લે શું કીધું ખબર છે? આ તમે બહુ ધર્મવાળા. શું કીધું? તમે બહુ ધર્મવાળા, તમને ધર્મ નિષ્ઠા પ્રધાન છે, સ્વરૂપ નિષ્ઠાનું તમને જ્ઞાન નથી. સ્વરૂપ નિષ્ઠા રાખો, ભગવાનનો મહિમા એમ કીધું કે હરિભગતના ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ થાય, તો ખાઈ તો શું ન થાય, એટલે તમારું કલ્યાણ થઈ જાય. હવે અમારું કલ્યાણ થાય કે બગડે બોલો. એટલે કે તમને સ્વરૂપ નિષ્ઠા નથી, તમને ધર્મ નિષ્ઠા પ્રધાન છે. શ્રીજી મહારાજે નિશ્ચયની જ્યાં જ્યાં વાત કરીને પાછળથી એમ કીધું, અંત્ય આ મધ્યના 13મામાં પણ એમ કીધું કે અમે જે આ મહિમાની વાત કરીએ છીએ ને, આ કેફની ખુમારીની વાત કરીએ છીએ ને, આ સ્વરૂપ નિષ્ઠાની વાત કરીએ છીએ ને, એ કંઈ ધર્મ નિયમને મોળા પાડવા માટે નથી કરી. એ તો જેની જેવી શક્તિ હોય એ પ્રમાણે તો પાડ્યા જોઈએ, પાડવા જોઈએ, પણ ભગવાનનું બળ તો વિશેષ રાખવું. હા, બીજા નિયમ હજારો પાડીએ પણ જો ભગવાનનું બળ ના હોય અને આ નિયમે કરીને, ધર્મે કરીને, ત્યાગે કરીને પાર પડી જઈશું તો એ વાતમાં માલ નથી. એટલે કીધું અહીંયા, એ વિના ઉપાય કોઈ હોય તો કયો મને, સમજો, વિવેક કરીને કહેજો તો મને ખબર પડે કે અહીંયા આમ લખ્યું છે એમ. એ વિના સાધન બીજા અનેક, અતિ મતી ગતિએ નક્કી કર્યું નેક. અતિ મતી ગતિએ, મારી જેવી બુદ્ધિ છે એ પ્રમાણે મેં નક્કી કરીને કીધું છે. નક્કી એનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર, નાથના નિશ્ચય વિનાયતી રહે અંધારું ઘોર, પૂરણ પુરુષોત્તમ પ્રગટી નર્તનને ધરે નાથ, એ મૂર્તિ જેને મળે એ સર્વે જનસનાથ. મનુષ્યાકાર અપાર સામર્થી જે સમે ધરે જે નામ, એ નામ સમર્તા જન થાય પૂરણ કામ, થાય તે પૂરણ કામ. નક્કી નિર્ણય કર્યો છે કે દરેક મનુષ્યને, મારા ભક્તોને તો ખાસ ભગવાનના નિશ્ચયનું બળ રાખવું. ભગવાનના નિશ્ચય વિના તો અંધારું ઘોર છે, કંઈ દોષ એમ ટળે? એકવાર નિશ્ચય થઈ જાય, શરણાગતિ આવી જાય, પછી તો જેમ સિંહ આવે ને જેમ શિયાળિયા ભાગે ને, એમ કામ ક્રોધાદિક દોષોનું ટોળું ભાગે. ઓ અંધારું જાય અજ્ઞાનનું, જ્યારે પુરુષોત્તમ, જ્યારે આમ 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 તમે જુઓ
ઘનઘોર રાત્રિ જામી હોય, અંધારાના એવા ઓળા ઉતર્યા હોય અને એને તગેડવા હોય તો ટીમ ટીમિયા કરે તો જાય અંધારું, મોટા હેલોજન કરે તોય જાય અંધારું, ગમે એટલા તારલિયા ટમકે તો જાય, ચંદ્ર ઉગે તોય જાય, અંધારું ક્યારે જાય? સૂરજ ઉગે. બાકી તો માથા ફોડી નાખો ને તમે. પેલા બે ભાઈઓ નહોતા કે સારું રોજ અંધારું હાંજ પડે 6 વાગે ને ઘરમાં અંધારું ઘરી જાય છે, પૂછ્યા વગર એના બાપનું ઘર છે કે શું? કે નાખો બાઠા લાકડી લઈને ઉભા રહ્યો આજ તો 6 વાગે, હું એના મનમાં સમજે છે એમ કરીને ઉભા રહ્યા બેઓ. ત્યાં તો ભાઈ 5 વાગ્યા ને 6 વાગ્યા ને એલા જોજે આવ્યું, હો ટાઈમ થઈ ગયો કે? હા આવ્યું. કે લે લાકડી કે? ત્યાં તો પેલો મથુર કે પણ ઘરમાં ઘરી ગયું હે, તો અહીંયા તો નથી ને? તો કે અહીંની આપણી પહેલાં ક્યાંથી કર્યું? કે પાછળની દિવાલ તોડીને કર્યું. કે હવે એની દિવાલ તોડવાની જરૂર પડે, છાપરું ફાડવાની જરૂર પડે કે જો જો? કે તો કે હા હું જો અંદર ઘરી ગયું. અને ભાઈ ઓરડામાં ગયા અને લાકડીઓ મીંડા વીંજવા, કેટલાય માટલા તોડી નાખ્યા, કેટલાય ફાનસો ફોડી નાખ્યા, કેટલાય ગોદડાના ગાભા ગાભા કાઢી નાખ્યા, ખાટલા બાટલાના પાયા છૂટા પાડી દીધા, ચૂલા બુલા ને તાવડી બાવડીને બધું ઠેકાણે પાડી દીધું, અને એક એક લાકડી આવી ટકામાં, એ ટકાએ ફોડી નાખ્યા. ખબર પડી, હા જો કાઢ્યું ને મથુર? કે હા પછમ. કે કાઢ્યું ને? કે હા કાઢ્યું. હો મારું કાઢ્યું. હો શું કાઢ્યું? કોણે કાઢ્યું? એણે કાઢ્યું. લ્યો તોય પાછા વટ શું પાડે છે? મેં કાઢ્યું. નીકળે તોલા ફૂટી ગયા પાછા. હું કે હવે ભલે ને માથા ફૂટ્યા, આટલું નુકસાન થયું, આ બધું ખેત ખદાન મેદાન કરી નાખ્યું, પણ અંધારું કાઢ્યું ને? નીકળે. પણ જ્યાં આમ પૂર્વ દિશામાં કિરણો કોર કાઢે, એ સૂરજ નારાયણ પ્રગટે ભાઈ. આદિત્ય ઉદય કહે છે ને, એ ભલે ઉગા ભાણ, ભાણ તારા લઉં ભામણા. એવા આદિત્ય નારાયણ ઉગે ને તે દિવસે આખા જગતને ભાઈ રોશની પ્રકાશ પ્રકાશ, અંધારાને દૂર કરે અજ્ઞાન અંધારું રે સખી મારું ટાળ્યું, એ પ્રગટ્યા સહજાનંદ સૂરજ આજ. એમ કે છે, પૂરણ પુરુષોત્તમ પ્રગટી નર્તનને ધરે નાથ જ્યારે. આપણા સ્વામિનારાયણ ભગવાન છે ને પૂરબિયા ભગવાન કહેવાય. કેવા? સૂર્ય ક્યાંથી ઉગે? અને મહારાજ પણ ક્યાંથી આવ્યા? પૂર્વમાં પ્રગટી પશ્ચિમ પધાર્યા, ગઢપુર રહ્યા જગરાયા, દાદા ખાચર પર મેર કરી ગણી, એ વચનામૃતમાં લખાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા, ભય ભંજન ભક્તિના એ જાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા. ભગવાને કાયા ધરી મનુષ્ય રૂપ પ્રગટે ત્યારે રહેતું છે અંધારું, નિશ્ચય રૂપી સૂરજ પ્રગટે પછી તો અજ્ઞાનના અંધારા દોષોના અંધારા બધા નાશ પામે. ભગવાન પ્રગટે ને, આજ ભગવાન પ્રગટી ગયા છો દરેકના દિલમાં પ્રગટ્યા, ખાલી જોવાના છે. અને જ્યારે જોવે ને ભાઈ મારી અંદર ભગવાન છે તેથી તો ભગવાનને ધારે ને, મૂર્તિને ધારે ને, આ અજ્ઞાન ને માયાને એ વાસનાને બધું જ ઊભી પૂછડીએ ભાગે. એટલે કે છે બસ નિશ્ચય જેવી એકે મોટી વાત નથી, એ મૂર્તિ જેને મળે સર્વે થાય સનાથ. મનુષ્ય આકારે અપાર સામર્થિ સોતા ભગવાન જ્યારે પ્રગટે છે ત્યારે એ નામ સમર્તા જન થાય પુરાણ. ખાલી નામનું સ્મરણ કરે ને જમદૂત ભાગી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચે સાદે ગાય, એ સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય. શું કીધું? સાંભળીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચે સાદે ગાય, સાંભળીને જમદૂત એને દૂરથી લાગે પાય, નજીક તો આવી જ ન શકે. તે પેલા ગોલીડા ગામની હું ગયો છું, ગોલીડા ગામો પૂર્વાશ્રમમાં
આ રાજકોટ જિલ્લાનું ગામ છે. ત્યાં બાજુમાં ત્રંબાની બાજુમાં ગોલીડા ગામ છે. બે ચાર ભાઈ હતા, રાણો રામ અને રાણો રાજગર, રાણા રાજગરના એ ચાર દીકરાઓ હતા, રાઘવ, રાણો, ભીમ અને વશરામ, ચારેય ભાઈઓ. પણ એની બા છે ને, એની મા, એ ખરેખરા ભગત સત્સંગી ઓરડોશીમાં, એને કારણે આ દીકરાઓમાં સંસ્કાર એવા. એવી ખુમારી ચડી ભગવાનની, ઓ કોણ મળ્યા છે અમને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, કોઈની મજાલ છે હામી નજર કરી શકે? આવો કેફો. તે એક દિવસ હાથમાં લાકડીઓ લઈ વાડીએ જતા હશે ખેતરે, એમ જેવા ભાગોળમાં પોગ્યા ને તો સામે આમ જમનું કટક આવે, હે 150 જમનું આખો ટોળો, એક મુખ્ય એનો સેનાપતિ. એટલે આ જોઈ ગયા, બોલો હા. ને ભાઈ ત્રાડ નાખી, પેલો સિંહ ગરજે ને, પેલો ગીરનો સિંહ કેમ તરાડ નાખે, હે ઘે ઘે કરે એમ. પેલા ભીમે ત્રાડ નાખે, ઓય શું કીધું, હય કઈ બાજુ કોણ છો? તારે કે આ ગામમાં જઈએ છીએ, પણ પેલા એમને નામ ઠામ પૂછ્યા વગર, કીધા વગર એમને એમ ક્યાં હેલા જાઓ છો? ઉભારો જમનું કટક ઊભું રહી ગયું. બોલો કોણ છો તમે? ત્યારે જનનો સેનાપતિ હતો ને, કે ભાઈ તારે શું કામ છે? તું તારી વાડીએ જાને ખેતરે જ્યાં જતો હોય ત્યાં, તું મને કોણ પૂછનાર? કે અમે ગામના છીએ, અમે પૂછીએ, અમારું ગામ છે. તમારા બાપનું છે કે? આમ કહી દીધું. બોલો અમે છીએ, અમારું ગામ છે કે? એ તારું ગામ હોય તો તું તારું ઘર સંભાળને તારી વાળી સંભાળ, તારી બાને સંભાળ. તું આખી દુનિયાની પંચાયત લઈને બેઠો હાલતો થા કે? અને કહીશું ને અમે કોણ છીએ, શેરણીઓ થઈ જાહે. હું કીધું હા, અમે તો હજી આ અમે આમ પ્રેમથી વાત કરીએ છીએ ત્યાં સુધી સમજી લે, અને જેથી અમારા ઉપર અમારા ઓરિજિનલ સ્વભાવ ઉપર આવીશું ને ત્યારે બધું છે ને આ ધોતિયા પોત્યા ભલભલાના બગડી જાય છે. હા બધા સ્પેર પાર્ટ નોખા કરી નાખીશું કે? હું કીધું. ત્યારે પેલો રાણો અને પેલો એનો રાઘવ, તારી જાતના તમે કોણ છો ડાલમથા? તમે શું સમજો છો મને? કોણ છો તમે કે? તારે કે અમે જમના દૂતો છીએ. તો કે અહીં શું લેવા આવ્યા તમે? અહીં હું ઘઉંનો ડાયટો છે. હું કીધું કાઠિયાવાડમાં કે ને, અહીં હું ઘઉંનો ડાયટો છે કે? તારે કહે છે ભાઈ અહીંયા એક તમારા ગામમાં પાપી વ્યસની છે, બીડીઓ બહુ પીવે, દારૂ પીવે છે, અને કોઈ દી ભજન ભક્તિ કાંઈ, ઠગત છે ઠગત, એને લેવા આવ્યા છીએ અમે. હું કીધું જમના દૂતને જ ખબર છે સ્વામીનો ભગત હોય ત્યાં તો જવાય, આ ગામમાં એક કુસંગી છે એને લેવા આવ્યા છીએ કે? તમને ખબર છે ગામનો કુસંગી કોનો છે, કોના ગામનો છે? એ અમારા ગામનો છે. અમારા ગામમાં સ્વામિનારાયણ ભગવાનના પગ પડ્યા, અમારા ગામમાં સ્વામિનારાયણના સાધુ આવ્યા, અમને કંઠીઓ બાંધી, અમે ભગત થયા. જમના દૂત કે તમે ભગત થયા તો તમે આ તમારું સંભાળો, અમે તમારી સામું જોયું, સામે હાલીને તમે અમને દેકારો કરીને આમ તેમ બૂમા બૂમ કરીને સામે લડવા આવ્યા, અમે તમને બતાવ્યા, અમે અમારા રસ્તે જઈએ, તમે તમારા રસ્તે જાઓ. એમ નહીં કે અમારા ગામમાં તો તમારો પગ નહીં કીધું મુકાય. હું કીધું આ ભગવાનનું બળ તો જુઓ તમે, અમારા ગામમાં તો પગ નહીં જ મુકાય, કેવી તાકાત આવે છે. આ ધર્મ નિયમ વાળો તો બીતો જ રહે. હું કે આ યુધિષ્ઠિરની જેમ આખી જિંદગી સતને પાડ્યું, એટલે એનો અર્થ એવો નથી સત્ય ન રાખવું, સત્ય તો રાખવું જ, પણ ભગવાનને મૂકી નહીં. કટકા થઈ જાય, કટકે કટકા થઈ જાય, બીતો જ રહે, તોય પાછો એમ થાય અરે રે મારું કલ્યાણ થાય ને. પણ જો લેશ માત્ર ભગવાનના સ્વરૂપનું બળ હોય તો બહુ મોટા ભયથી તરી જાય. ઓ એને બીક લાગે જ નહીં, સાક્ષાત જમરાજ સામે આવે તોય લ્યો. એ કે નહીં જવાય તમારાથી, તો કે તું જોઈ લે કે તારે આવડા ચારેય જણા કે તે પગ મૂકો, લ્યો એક પગ આગળ ધરો તો ખરા, ખબર પાડી દઈએ તમારી. ત્યાં કે લે આ પગ દીધો એમ કરીને પગ ઊંચો કરીને જ્યાં મૂકવા જાય ને તો એક લાકડી ફેરવીને મારીને મોઢામાં એક જમના દૂતનો દાંત ભાંગી નાખ્યો. જમના દૂતનો દાંત હતો ને મોટા, એ તો મોટા દાંતવાળા હોય ને, ઉડાડી મૂક્યો, પડ્યો હેઠો ધબ દઈને. ત્યારે બીજું કટક હતું ને કે મારી નાખશે આ તો ભાઈ આપણા બાપ થાય એવા છે, તે ઊભી પૂછડીએ ભાગ્યા. આખું ટોળું સીધું
ક્યાં ગયા? પાછા હતા ને ત્યાં ત્યાં જમપુરીમાં ગયા. દેકારો થઈ ગયો જમરાજને, કહે છે કે આવું થયું તારે કે ન્યા તમારે પૂછ્યા વગર એમ દોડું જવાય? એ સ્વામિનારાયણના ભગત માથા ભરે મારી નાખે કે કોને કીધું તું ત્યાં જવાનું? કે એ ભગત પાસે જવાતું છે તમારે? કે બોલો ન્યા આ મોકલા હતા એને ને એને એને ને એને જાટકી નાખ્યા. એમ કહેવાય છે કે ઈ જે દાંત હતો ને, પછી સંતો તો વિચરણ કરતા હોય જૂનાગઢ પ્રદેશના, તો એ દાંત પછી એ સંતો જૂનાગઢ લઈ ગયેલા. ઘણાએ તો જોયેલો એ દાંત હમણાં સુધી. પછી આ થોડા વર્ષો પહેલાં કૃષ્ણ બલ્લાચાર્યજી મહારાજ વખતે આપણે દાદાગુરુ હતા ત્યારે એ વખતે કંઈક એ બહુ શોર્ટ સર્કિટ કે કંઈક એવું થયું ને એ હવેલીમાં જે રાખેલો એ દાંત જમનો ઓરિજિનલ એમાં એ બળી ગયો. પછી ક્યાં ગયો ખબર ના પડી. પણ ઘણા આવી વાતો કરે છે. આ જમનો દાંત એ જે તૂટી ગયો ને પછી તો આ રાણો રાઘવ વસરામને એ ભીમ એ પોતાના ઘરના ખોરડા ઉપર જમના દાંતને રાખતા, ખોરડા ઉપર મૂકી રાખતા. બોલો પછી ત્યાંથી ને એ જૂનાગઢ લઈ ગયેલા. પણ એ ઓરિજિનલ જમનો દાંત હતો. એટલે જમપુરી સાચી છે, જમના દૂતોય સાચા છે, અને જો હરખા ન હાલીએ તો ભૂકા કાઢી નાખીએ એ સાચી વાત છે. પણ ભગવાનના સ્વરૂપનું જેને બળ હોય એ જમને ભૂકા કાઢી નાખ્યો, આ વાત છે. કેવું બળ તમે જો તો ખરા, જમના દૂતો ભાગી જાય રે નહીં. જેને ભગવાનના સ્વરૂપનું બળ હોય ને, નિશ્ચય હોય ને, નિશ્ચય. પેલા એક ભગતને મૂળજી લુવાણા, કેવું બળ જો. આ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી આખ્યાન લખ્યું છે. મૂળજી લુવાણા બહુ ભારાડી હતા, કુસંગી હતા, અધર્મી હતા, બધાએ પાપ કરેલા, લૂંટારું હતા, ધાડપાડું હતા. પણ ભગવાનનો નિશ્ચય થયો ને ભગવાન મળ્યા એવા ભગત થયા. પછી મહારાજેને સમાધિ કરાવી કે જાઓ અક્ષરધામમાં જાઓ. તે ગયા, તે રસ્તામાં કૈલાસ આવ્યું. તે કૈલાસમાં આ તો કથા છે ને, જીભે જાલીને બોલાયા બધાને. જો બારકો સાંભળે ને તો ગાંડા કહો. પણ આ તો નિષ્કુળાનંદ સ્વામી લખી છે. ઘણાએ તો શું કે લો આને શિવજીનો દ્રોહ કર્યો, આને અવતારનો દ્રોહ કર્યો, આને દેવતાનો દ્રોહ કર્યો. આ દ્રોહ કરવાની વાત નથી, આ તો નિશ્ચયનું બાળ કોને કહેવાય એ સમજાવવા માટેની વાત છે. સ્વરૂપ નિષ્ઠા કેવી હોય જો. તે ગયા, તે વચ્ચે છે ને શિવ રસ્તો રોકીને ઊભા, રુદ્ર એટલે શિવ. આ કે આગળ નહીં જવાય, ત્યાં પાછા આવ્યા. મહારાજ આગળ તો આ રસ્તો રોકીને ઊભા છે, તારે કે જાવ એની યારે યુદ્ધ કરીને આગળ જાઓ. અરે હું આવો અને એ આવા, હું એની યારે યુદ્ધ કેમ કરું? તારે કે આ મૂર્તિને સંભાળજો, મારું બળ તમારામાં આવશે, જાઓ મહિમા રાખજો કે મહિમાને બળે લડજો, જાઓ. અને એ ગયા અને ભાઈ શિવજીની જટા પકડીને ઊંધે માથે પછાડ્યા. બોલો છાતી ઉપર ચડી ગયા. શિવજીની જટા ચૂથી નાખી આને મૂળજી લુવાણાએ, એવું લખ્યું છે. અન્યાથી આગળ ગયા, 1000 માથાવાળો દૈત્ય હામો મળ્યો. ભગવાને કીધું એને હરાવીને આગળ જાઓ, એને પછાડ્યો ને માર્યો. ત્યાંથી આગળ ગયા તો 10000 માથાવાળો રાક્ષસ આડો આવ્યો. ભગવાનને યાદ કર્યા, મૂર્તિનું સ્મરણ કર્યું, મને કોણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા હું એનો, મને આ રોકે ઉપાડી નાખ્યા. 10000 માથાવાળાને ભૂકા કાઢી નાખ્યા. બોલો એને આવડો આ બળ ક્યાંથી ને આવ્યું બધું. પેલા એક ભગત હતા મહારાજ, જ્યારે વડનગર વિસનગર જતા હતા ને ત્યારે કંથારિયા ગામ, તે કંથારિયામાં એક જ હરિભગત, બાકી બધા કુસંગી. તે ગામમાં ગામની ભાગોળમાં દેવીનું મંદિર ને ત્યાં આ લોકો હિંસા કરે, પાડા ને કુકડા ને બકરા ને આવું બધું કાપે, નૈવેદ્ય ધરે. તો આ ભગત મહારાજ ગયા એને ઘેર, બ્રહ્મચારી મહારાજ બે જ ઘેરે ઉતારો કર્યો મહારાજને. પછી મહારાજે કીધું કેમ ભગત સુખી? કે હું સુખી મહારાજ, આખા ગામમાં હું એકલો ભગત અને આ ગામમાં હિંસા બહુ થાય, હું આ કેમ રહેવું અહીંયા? કંઈક હિંસા બંધ થાય એવું કરો ને મહારાજ. કે એક કામ કરો, તમે છે ને દેવીની મૂર્તિને ઉપાડીને નદીમાં તળાવમાં પધરાવી દો. અરે મહારાજ, દેવીની મૂર્તિ મોટી ઊંચી પથ્થરની આખી, 20 જણા ઉપાડે તો એ ન ઉપડે, હું કેમ ઉપાડું? ત્યારે મહારાજ કે હા, અમને શું સમજો છો તમે? તમે ભગવાન? કે બસ તારે આટલું જ બળ રાખજો અને આ બ્રહ્મચારીને યાદ કરજો. હું કીધું અમારી ભેળા બ્રહ્મચારી જેવા તેવા નથી. એક ભગતનું હરિભગતનું બળ જો હોય એવું, એક સંતનું બ્રહ્મચારીનું બળ એટલું હોય તો ભગવાનનું કેટલું હોય? તો વિચાર તો કરો. એ પેલો કહે છે ને કે
બ્રહ્મ રાક્ષસ મોટો, હજારો લાખો વર્ષ જૂનો એવો ભયાનક બ્રહ્મ રાક્ષસ આવ્યો હોય, હનુમાનજી સારંગપુરમાં જેને વળગ્યો એને ઉતારવા આવે ને હનુમાનજી પાસે, ત્યારે આવડો આ રાક્ષસ બ્રહ્મ રાક્ષસ શું કરે ખબર, જાળીએ ચડી જાય ઉપર અને હું કે ખબર મોટેથી, લંગડા બહાર નીકળ તારા ભૂકા કાઢી નાખું, કે હું ગદા લઈને અંદર બેઠો છું. કોને કે? હનુમાનજીને આવું કે પેલો બ્રહ્મ રાક્ષસ, બોલો હું તારાથી નથી બીતો, કે હું કીધું તારાથી નથી બીતો, પેલા પેલા પૂજારી મંત્ર જપે ને આવડો હામાં મંત્ર જપે, બોલો એ નીકળે. હનુમાનજીને હું કે તારાથી નથી બીતો હું, તો આ બાવાથી બીવું છું, કે બાજુમાં સિંહાસન છે ને કોનું છે, ગોપાળાનંદ સ્વામીનું, તમે વિચાર કરો આનાથી હું બીવું છું કે એની લાકડીથી બીવું છું કે, અને એ લાકડી પાણીમાં બોળીને આમ જાણે નાખે ને, કોઈની મજાલ નથી હજી સુધી રે કઈ રહ્યું હોય, ઊભી પૂછડીયા ભાગે સીધું નારાયણ ધરામાં જઈને પડે. હે નારાયણ ધરો જોયો છે ને, નારાયણ કુંડ? હે ના એ નહીં, અહીંયા છે નારાયણ કુંડ છે સારંગપુરમાં પાછળ, આ એ બધા ભૂત જે જાય ને એટલે પહેલાં તો ન્યા પડે, ન્યાથી પછી જ્યાં બદ્રિકાશ્રમમાં જ્યાં મોકલતા હોય ત્યાં જાય. પણ કહેવાનો અર્થ તમે વિચાર કરો કે એક લાકડી, હનુમાનજી એવા આજ પ્રગટ, તમે વિચાર કરો સામર્થ્ય શક્તિશાળી આખા વર્લ્ડમાં એવા ચમત્કારિક હનુમાનજી હોય તો એક સારંગપુરમાં, બરાબર, એવા બીજે ક્યાંય નહીં. તો હનુમાનજીથી ના નીકળે તો એ લાકડીથી નીકળે, તમે વિચાર. અને એ લાકડી જળ એ મહારાજની નહીં, ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની. તો લાકડીના ધરતલ ગોપાળાનંદ સ્વામીમાં કેવી સામર્થ્ય છે, અને જે ગોપાળાનંદ સ્વામી રાત દિવસ એક પુરુષોત્તમની ઉપાસના કરે છે, એની જ મૂર્તિનું ધ્યાન અને એના જ મંત્રનો જાપ કરી અને એનું ભજન, હે એનું એની ઉપાસના કરી અને આવા થયા છે, એવા સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન કેવા સામર્થ્ય આબળ. પછી કોઈની મજાલ છે કે આપણો મોક્ષ બગાડી શકે, હે આપણા રસ્તો કોઈ રોકી શકે? આ બળ, આવો વિશ્વાસ આ રાખે પછી શું બાકી રહે. એટલે અહીં લખ્યું લો, મનુષ્યાકાર અપાર સામર્થિ. હું કોની વાત કહેતો હતો વચ્ચે? હા કંથારિયાની. દેવીને નાખી દો કે પાણીમાં, કે આ બ્રહ્મચારીને યાદ કરજો. તો બોલો, તે ધ્યાન કર્યું, બ્રહ્મચારીને યાદ કર્યા ને આખી આખી એવી 20 જણા ન ઉપાડી શકે એવી પથ્થરની મૂર્તિ એકલા ઉપાડીને પાણીમાં નાખી દીધી. પછી મહારાજ કે હવારે જ બધા કહે ને કે શું થયું, તો તારે કહેવાનું કે દેવી સપનામાં આવ્યા હતા, એમ કીધું કે હિંસા બંધ કરો તો પાછી આવીશ, અને જો ગામના બધાએ પાણી મૂકે નિયમ લઈને પ્રતિજ્ઞા કરે કે હવે હિંસા નહીં કરીએ તો તારે પછી પાણીમાંથી આમ જ કાઢવાની જેવી નાખી હતી, કાઢીને પાછી મંદિરમાં પધરાવી દેવાની. કેવું બળ જો તો ખરે, કેટલી શક્તિ આવે છે. બાકી ગમે એટલી બીજા સાધનો કરે તો આવું બળ આવે. મનુષ્ય આકાર અપાર સામર્થિ, જે સમે ધરે નામ તે નામ સમર્થા જન થાય પૂર્ણ કામ. જેમ વેજુ કરે કોઈ વ્યોમનું એની ખાલી ન જાય ચોટ, આકાશને નિશાન કરીને બાણ ફેંકે ખાલી જાય, ક્યાં આકાશ નથી, કયો આકાશ ક્યાં નથી, આંખ બંધ કરીને હું તો આકાશને વિંધુ છું ને ફેંકે તો ખાલી જાય. જેમ વેજુ કરે વ્યોમનું એની ખાલી ન જાય ચોટ, એમ નામ ઘનશ્યામને થાય કલ્યાણ કોટ. એમ ભગવાનનું નામ લઈને મૂકી દો પથરો. ઘણા લોકોને એવું બળ હોય ભગવાનનું, હો એ કે મુરત બુરત હું ભગવાનનું નામ લઈને શરૂ કરી દો, કોઈ વિઘ્ન આવે જ નહીં, એવું બળ છે એમને. અને વાત એ સાચી છો, પછી આમ મુરત જોવું એ કંઈ ખોટી વાત નથી, શાસ્ત્ર સંમત છે, કરવું જ જોઈએ, મહારાજ પણ કરતા. પણ એમ કે ભાઈ ભગવાનનું નામ લઈને, ઘનશ્યામનું નામ લઈને જે કાંઈ કાર્ય કરે એનું બળ રાખીને કરે, એનું નહીં એના યોગમાં જેટલા આવે ને કરોડોના કલ્યાણ થઈ જાય. ભગવાનના નામનું બળ, ભગવાનની મૂર્તિનું બળ, ભગવાનના નિશ્ચયનું બળ. જેમ ઇન્દુમાં અગ્નિ નહીં, હે જેમ ઇન્દુમાં અગ્નિ નહીં
નહીં અર્કમાં અંધાર એમ પ્રભુ પ્રગટમાં, નોય અમંગળ નિર્ધાર. હે, ચંદ્રમાં અગ્નિ હોય તેમ અર્કમાં અંધાર એટલે સૂર્યમાં અંધારું હોય, કોઈ દી અંધારું પેસવા જાય એના રથમાં, એમ પ્રભુ પ્રગટમાં ક્યારે અમંગળ હોય જ નહીં. આપણે લે એ આ બધું થયું ને, વિઘ્ન થયું ને, તો એ આમ આપણે આ વિધિ ન કરીને એટલે આ બધું આમ થયું. શું કે, હા, આપણો દીકરો મરી ગયો તો કે આ માતાજીના નૈવેદ્ય ન કર્યા ને એટલે દીકરો મરી ગયો. આ માંદા થયા ને આ રોગ થયો ને, આપણે આમ ફલાણી જગ્યાએ દોરો ન બાંધ્યો ને એમાં આ થયું, ફલાણી જાત્રા ન કરીને એટલે આમ થયું, ફલાણાને આ ન દીધું ને એમાં આમ થયું, ફલાણા મંત્ર જાપ મેલી વિદ્યા આ તે ન કર્યું ને એ તો આમ થયું, એ આમ પાણી ઢોળ ન કર્યું અને આમ પિતૃનું તર્પણ ન કર્યું ને ફલાણું ન કર્યું. હા, યથા યોગ્ય ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ, પણ ભગવાનને મૂકી નહીં. પણ ભગવાનનું એક નામ લઈને શરૂ કરે ને, કોઈ પણ કાર્ય કરે, ધૂન કરીને કરે, ભગવાનનું નામ જપ કરીને કરે, ભગવાનનું પૂજન કરીને કરે, અને પછી એમ કે ભાઈ મેં તો આ હાથ દીનો જગન કરવાનો હતો એ ન કર્યો ને એટલે આમ થયું, એવું બળ પછી ભય ન રાખવો, આ બળ છે. ભગવાનને સાથે રે નથી. ગુરુજીને કેવી આમ ગુરુ નિષ્ઠા જો તમે, તે ગુરુકુલની સ્થાપના કરવાની હતી ને ત્યારે 9 દિવસનું પારાયણ રાખ્યું. જગત પ્રકાશજી સ્વામી હતા દબાણવાળા, એ પારાયણના મુખ્ય વક્તા હતા. કંડારી ગુરુકુલની સ્થાપના 89માં કે 88 કે 89માં, ત્યારે તો અમારો જન્મય નહોતો સત્સંગમાં. જીઓ ગુરુજી ઘણી વાર વાત કરે, તો જ્યારે આપણે બધું પોથી યાત્રા લઈને જ્યારે સ્ટેજ ઉપર આવે ને, પછી પોથી પધરાવે, પછી ગણેશજીની સ્થાપના કરે એવું હોય, વિધિ હોય એવો ગણેશજીની સ્થાપના. તે પેલા બ્રાહ્મણ ભૂદેવ હતા ને, એ કે સ્વામી ગુરુજીને કે ગણપતિની મૂર્તિ લાવો, આ 9 દિવસનો પારણ નિર્વિઘ્ને પાર પડે એટલે ગણપતિની સ્થાપના કરીએ આપણે. તો ગુરુજી ગયા રૂમમાં અને શું લઈ આવ્યા ખબર, દાદા ગુરુની મૂર્તિ લઈ આવ્યા, આપી ભૂદેવને, લો ગણેશજી પધરાવો. કે આ તો સ્વામી છે, કે તો સહી જ અમારા ગણપતિ જો કહોતે. હું કીધું આ મહારાજ એ અમારા ધણી અને આ ગુરુ અમારા ગણપતિ. કે અમારે તો એક ભગવત નિષ્ઠા ને એક ગુરુ નિષ્ઠા, બસ આને જ પધરાવો, કોઈ વિઘ્ન નહીં આવે. આ કેવું બળ જોયું તમે, હે, સર્વોપરી હરિકૃષ્ણ મહારાજનું બળ, હે, એના સિવાય બીજું કાંઈ આવે જ, સૌથી આગળ ઈ, પહેલાં ઈ, પછી બધા, એકડો ઈ. શ્રીજી મહારાજે વડતાલમાં પધરાવ્યા હે દેવોને, તો ઘણા એવો વાંધો વિરોધ કર્યો, કંઈક ને કંઈક શંકા કુશંક કરે કે મહારાજ જો સ્વતે સર્વોપરી છે તો લક્ષ્મીનારાયણને મધ્ય ડેરામાં કેમ પધરાવ્યો, પોતાની મૂર્તિ વચ્ચે ન હોવી જોઈએ. ઘનશ્યામ દાદા, પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની વચ્ચે ના હોવી જોઈએ મધ્ય ડેરામાં, તો સાઈડમાં કેમ કાઢી? પહેલા કર્યા એકડો, પછી જેટલા મીંડા મૂકો ત્યારે મીંડાની કિંમત થાય. પણ એકડો ભૂસીને હો મીંડા કરો તો મીંડાનો સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર શું આવે? મીંડું જ આવે. એકડો છે, પહેલા નંબરે એ મૂક્યા. આમથી કોઈ પણ લખો કે કંઈ પણ વાંચો તો આમથી જ વચાય ને, એમ જ પધરાવ્યા. જો પહેલાં એ હરિકૃષ્ણ મહારાજ, પછી કૃષ્ણ, પછી રાધાજી, પછી રણછોડજી, પછી નારાયણ, પછી લક્ષ્મીજી, પછી ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવ, પહેલે ને છેલ્લે ઈ જ છે. જો પહેલાં આદિ કહો તો ઈ અને અંતે કહો તોય આમ છે. તારે લો, કહેવાનો અર્થ એટલો છે કે ભગવાન છે એ પ્રથમ હોય. કોઈ પણ કાર્ય કરીએ, ભગવાનના નામનું સ્મરણ, ભગવાનની મૂર્તિનું સ્મરણ કરી અને કરે છે ત્યારે કલ્યાણ થાય છે. તેમ પ્રભુ પ્રગટમાં નોય અમંગળ નિધાર, ભગવાનમાં ક્યારેય અમંગળ પેશો, કારણ કે એ સ્વયં મંગળ મૂર્તિ જ છે, મંગળનું આખું સ્વરૂપ છે. એમાં અમંગળ કેમ હોય? વાણી મંગલ રૂપિણી ચ સીતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દેશ ચ દુર્વિલસતમ નેત્રે મંગલ દુર્વિલસિતમ નિણામ પરમ મંગલમ વક્રમ મંગલમ કૃશ્ચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ.
આખું નક્ષિક મંગળરૂપ, એનું બધું મંગળ છે, એનું સ્વરૂપ મંગળ છે, એની ક્રિયા મંગળ છે, એના મુક્તો મંગળ છે, એનું દામ મંગળ છે, એનું નામ મંગળ છે, એમાં અમંગળ આવે જ ક્યાંથી? આવું દ્રઢ રાખવું. વિદ્યુત ન તજે બહની, શીતળતા ન તજે શિખંડ, એમ કલ્યાણ મહારાજમાં રહ્યું અતિશય અખંડ. કેવી કેવા દ્રષ્ટાંતો આપ્યા. વિદ્યુત ન તજે વહની, વિદ્યુત એટલે વીજળી, વીજળીને અગ્નિ જુદો હોય, વીજળીમાં જ અગ્નિ હોય, એની જ્વાળા, એનો પ્રકાશ. વહની એટલે પ્રકાશ, વીજળીથી એનો પ્રકાશ જુદો રહે? પ્રકાશ વિનાની વીજળી હોય કોઈ દી? એ ક્યારેય પ્રકાશ છોડતી નથી. શીતળતા ન તજે શિખંડ, ચંદન, ચંદન એમાંથી શીતળતા જુદી થઈ જાય, નીકળી જાય તો એને ચંદન કહેવાય? ચંદન કોઈ દી પોતાની શીતળતાનો ત્યાગ નથી કરતો. એમ મહારાજ માં કલ્યાણ અતિશય રહ્યો અખંડ. ભગવાનને કલ્યાણ બે જુદું નહીં, કારણ કે ભગવાન કલ્યાણ મૂર્તિ એવું લખ્યું સત્સંગી જીવનમાં ઘનશ્યામ મહારાજ માટે, બાળચરિત્રોમાં સતાનંદ મુનિએ લખ્યું કલ્યાણ મૂર્તિ. કેવા છે ભગવાન? સાક્ષાત કલ્યાણનું સ્વરૂપ છે, કલ્યાણનું કરનારું છે, મંગળરૂપ છે. માટે કલ્યાણ જુદું અને મહારાજ જુદા એ બને જ નહીં, કારણ કે કલ્યાણ ન્યાથી જ મળે છે. એ દ્રષ્ટાંતને ઉધરી રેવું નિસંશય નિર્ભય વળી, નિષ્કુળાનંદ નિશ્ચય કહે સત્ય માનજો સૌ મળી. આ સાચી વાત છે સ્વામી, કે આ સૌ કોઈ માની લેજો, નિશ્ચય વિના કલ્યાણ નથી, નિશ્ચય વિના મોક્ષ નથી, નિશ્ચય વિના આલોક ને પરલોકમાં ક્યાંય સુખ નથી. નિશ્ચયનું બળ આવે એટલે બીજા બળની જરૂર નથી. સર્વશ્રેષ્ઠ બળ બધાય ભયથી તારી દે, નિર્ભય કરે એવું, તો બધાય સંશયને ટાળી નાખે એવું એક બળ છે, તો એ નિશ્ચયનું બળ છે. સત્ય માનજો સૌ મળી. અહીંયા આ ચોથું કડવું આપણે પૂરું કર્યું. એક સુંદર મજાનું પદ છે અને એ પદનું ગાન આપણે પછી બુધવારથી કરીશું. એ કથાને વિરામ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. હા, ચાલ કરે છે, ત્યારે ટાઈમ થઈ ગયો ને એટલે પછી.